દર વર્ષે એકવીસ માર્ચના દિવસને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આખરે વિશ્વ અને પૃથ્વીનું રક્ષણ કરતા નિકંદન પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષીને પ્રાણવાયુ આપે છે લીલાછમ વૃક્ષો ધરતીની શોભા વધારતા હોય છે દર વર્ષે વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવી રહ્યા છે દાંદેરા તાલુકાના ચાર ગામોમાં અંદાજિત પંદર હજાર જેટલા વૃક્ષો સાથે વન તૈયાર થઈ રહ્યા છે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દાંદેરા તાલુકાના અન્નાપુર છોટા આલવાડા વાસડા અને સિયાસ સહિતના ગામોમાં પાણીની અછત સામે પણ એક બાળકની જેમ વૃક્ષોને જતન સાથે ઉછેરવામાં આવી રહ્યા છે વૃક્ષો વિનાની ધરતી કેશવિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે તાદેરા તાલુકામાં પાણીની અછતના કારણે ખેતરોમાં ઉભેલા વૃક્ષો પણ કાપી નાખવામાં આવે છે તાંદેરા તાલુકામાં ઉનાળા ઋતુ દરમિયાન ગરમીનો પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને વૃક્ષો સાથેના વનમાં અનેક પક્ષીઓ વસવાટ કરતા હોય છે પરંતુ આજે અનેક લોકો પર્યાવરણથી દૂર થઈ રહ્યા છે તાંદરા તાલુકાના અનુપુર છોટા ગામની ગૌશાળામાં વન વિભાગ અને સીતારામ બાપુ દ્વારા ચારે બાજુ વન્યપ્રાણી અને પાણીની બારે તંગી સાથે પણ આઠ અલગ અલગ જાતિના વૃક્ષોનું જતન કરી એક સુંદર વન ઊભું કરવામાં આવ્યું છે સીતારામ બાપુ પણ પૃથ્વીના શણગાર સમા વૃક્ષોના ઉછેર માટે અપીલ કરી રહ્યા છે सीताराम જય ગૌ માતા જય ગોપાલ જય હિન્દ વંદે માત્રમ આજ આપણે અહીંયા વૃક્ષરોપણની અંદર લગભગ કાંઈ નહીં તો આઠ હજારની આસપાસ વૃક્ષો થઈ ગયા છે જેમ કે આપણને ગ્રામજનોની મદદથી અને ફોરેસ્ટની મદદથી ઘણા પણ જાડવા એવા સારા થઈ ગયા છે જેમ કે જાડવાનું મહત્વ આપણે આમ જાણવા જઈએ તો જે ધરતી છે આ ધરતીમાં એ ધરતી માતાનું વસ્ત્ર છે જ્યાં સુધી જાડવું ધરતી માતામાંથી ના હોય ત્યાં સુધી એનું વસ્ત્ર એના વગર ધરતી શોભતી નથી હોતી એટલે આ ધરતી માતાનું વસ્ત્ર છે વૃક્ષો છે ને વૃક્ષોની અંદર આપણે કહીએ કે વૃક્ષોની અંદર વાસુદેવ છે એ કેવું સહેલું છે પણ ઝાડવાનું ખરેખર જતન કરવું જરૂર છે જો વૃક્ષો નહીં હોય તો આજ આપણે ધાનેરાની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે પાણીનો કેટલો અભાવ છે જે પણ અત્યારે નુકસાન થઈ રહ્યું છે એ પાણીના કારણે જ છે અને પાણી આ ઝાડવાના કારણે છે જ્યાં સુધી ઝાડ નહીં હોય જંગલ જંગલની હોય ત્યાં સુધી પાણીની આપણને અછત આવવાની છે ગઈ સાલ જ મેં જોયું હતું કે લગભગ આપણે ધાનેરા તાલુકો એક જ એવો છે કે એની અંદર આખા ગુજરાતમાં વરસાદ ઓછો હતો અને એ પછી મેં થોડું એની પાસે જાણકારી લીધી તો અનુભવ કર્યા તો તાલુકો એક જ એવો હતો કે એ વર્ષે ધાનેરા તાલુકામાં ઓછા વૃક્ષો વાવેતર હતા હરેક જિલ્લોમાં વધારે હતા અને એ હતા કે ધાનેરા તાલુકાની અંદર બધાથી વધારે વૃક્ષો કપાયેલા હતા તો મારી એ નમ્ર વિનંતી છે કે વૃક્ષોનું જતન કરો જો વૃક્ષો નહીં હોય તો આપણું જીવન બેકાર છે નકામું છે એટલે વૃક્ષોનું જતન કરો જેમ કે આપણે આ સરકાર મદદ આપી રહી છે મને પણ અહીંયા મદદ આપી છે કે એનાથી સાત હજાર ઝાડ અત્યારે હું કરી શક્યો છું બીજો ગૌશાળા તરફથી તરફથી અને આજુબાજુના લોકોના તરફથી મદદ મળી બે ચાર હજાર ઝાડ બીજા પણ હું કરી ચૂક્યો છું તો તમને પણ બધાની મારી રિક્વેસ્ટ છે કે તમે પણ ગામની અંદર કંઈક ને કંઈક તમને સરકાર સહાય આપે છે ફોરેસ્ટ મદદ આપે છે તમે પણ ઝાડ કરો જેમ કે વાસડા છે અહીંયા પણ પોચ હજાર જેવા ઝાડ કર્યા છે તો હરેક જગ્યાએ અત્યારે ઝાડવું જરૂરી છે ઝાડ કરશો તો જ પાણી આવશે અને વરસાદ આવશે વરસાદ વગર કાંઈ છે નહીં એટલે મારી પણ બધાને નમ્ર વિનંતી છે કે વૃક્ષો માટે વૃક્ષોને માથે થોડું ધ્યાન દોરો અને બને ત્યાં સુધી વૃક્ષો ઓછા કપાય એવું કંઈક કરો